આગલા દિવસે દાળ પલાળવાની અને મોટી રીત કરવાની કોઈ પણ ઝંઝટ વગર ક્રિસ્પી મેંદુવડા અને ટેસ્ટી સાંભાર બનાવવાની પૂરી રીત અને સ્પેશિયલ ટિપ્સ વિડીયોમાં બતાવી છે. તો આ જ રીતે ચોક્કસ ઘરે બનાવજો અને વિડીયો પસંદ આવે તો લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઈટિંગ. સાંભાર બનાવવા માટે 1/4 કપ એટલે કે 50 ગ્રામ જેટલી તુવેરની દાળ લીધી છે. તેને આપણે એક બાઉલમાં લઈએ, 2 થી 3 વખત પાણીથી ધોઈ લઈએ જેથી તેલ અથવા પાવડર કાંઈ પણ આપણે લગાડતા હોય દાળમાં તો તે નીકળી જાય. હવે આ દાળને આપણે 9 સેકા ગરમ પાણીમાં પલાળીએ જેથી દાળ સરસ પલળી જાય. અત્યારે હું 2 કપ જેટલું પાણી લઉં છું. આ દાળને આપણે 15-20 મિનિટ માટે પલળવા દઈએ. મેંદુવડા માટે આપણે 1 કપ જે મોટો રવો આવે છે બજારમાં તે ઉપયોગમાં લીધો છે. હવે આપણે આ બાઉલનું જ માપ કરવાનું છે તો આપણે રવાને પહેલાં કાઢી લઈએ. આપણે 1 કપ રવો કે સૂજી લઈએ તો તેનું 1.5 ગણું પાણી લેવાનું છે, એટલે કે 1.5 કપ જેટલું પાણી લઈશું. તમે ઘરની કોઈ પણ વાટકીને સેટ કરી શકો છો. ગેસની ફ્લેમ અત્યારે આપણે મીડિયમ રાખીએ છીએ. 1/2 ચમચી જેટલું મીઠું લઈએ છીએ. ફ્રેન્ડ્સ, અત્યારે હું જે ચમચી વાપરું છું તે ઘરમાં આપણી જે રેગ્યુલર બધાના ઘરે હોય તે ચમચીનો જ યુઝ કરું છું. અને 1 ચમચી તેલ એડ કરું છું. હવે આ પાણીને આપણે 1 ઉભરો આવે તેટલું ગરમ કરીએ. હવે આપણું પાણી સરસ ઉકળી ગયું છે, આપણે એકવાર તેને મિક્સ કરી દઈએ. હવે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દઈએ છીએ અને ધીરે ધીરે આપણે રવાને એડ કરીએ. હલાવતા હલાવતા એડ કરવાનું જેથી લમ્સ બહુ ના બને. રવો બધું પાણી શોષી લેશે અને એક લોટ જેવું ટેક્સચર આવી જશે. ફ્રેન્ડ્સ, આ જ સેમ રીત આપણે ખીચું બનાવવામાં પણ કરીએ છીએ. રવો સરખો મિક્સ થઈ ગયો છે. હવે તેને 2 મિનિટ ગેસ બંધ કરી ઢાંકીને સીજવા દઈએ. 2 મિનિટ પછી ખોલી લઈએ. રવો ઢાંકીને રાખવાથી રવો સોફ્ટ થઈ જશે અને અંદરથી થોડો ચડી પણ જશે. હવે તેને 1 ત્રાટમાં કાઢી લઈએ. 1 ચમચી સમારેલું લીલું મરચું ઉમેરું છું. 7-8 લીમડાના પાન સમારી લઈએ. લીમડો તો ફ્રેન્ડ્સ મેંદુવડાની જાન જ કહેવાય. 1 ચમચી જેટલી કોથમીર ઉમેરીએ અને 2 ઇંચ આદુને ખમણી અને લઈએ. તમે આદુના ટુકડા જો ખાવામાં ભાવતા હોય તો તે પણ લઈ શકો છો. હવે 2 ચમચી દહીં વાટકીમાં લઈએ અને વડાને સુપર સોફ્ટ બનાવવા માટે 1/4 ચમચી બેકિંગ સોડા ઉમેરીએ અને બધું સરખું મિક્સ કરી દઈએ. એપ્રોક્સ 2 પિંચ જેટલો સોડા છે. આ રીતે મિક્સ કરીને ઉમેરશું ને ફ્રેન્ડ્સ તો રવામાં સરસ રીતે તે ભળી પણ જશે. હવે બધું સરખું મિક્સ કરી લઈએ. આપણે ટ્રેડિશનલ મેંદુવડા બનાવીએ તેનાથી આ રીત એકદમ સહેલી છે. જો મારા કોઈ ફ્રેન્ડ્સ પહેલીવાર પણ બનાવતા હશે ને તો તેને પણ હંમેશા પ્રોપર જ બનશે. હવે બધું સરસ મિક્સ થઈ અને મસળાઈ ગયું છે અને 1 લોટ જેવું તૈયાર થઈ ગયું છે. આપણે વડા માટે આવી કન્સિસ્ટન્સી રાખવાની છે. હાથમાં થોડું તેલ લઈ અને લોટને કેળવી લઈએ. બીજી બાજુ ધીરા ગેસ પર તેલ પણ ગરમ થવા મૂકી દઈએ. હવે લોટમાંથી 1 મોટો લૂવો લઈએ અને ફ્રેન્ડ્સ મેંદુવડા તો એમ પણ થોડા મોટા જ હોય છે ને, તો તેનો 1 બોલ બનાવી લઈએ. બોલને 2 થી 3 વખત દબાવી અને ક્રેક વગરનું લૂવું તૈયાર કરીએ અને થોડું સાઇડ્સથી પણ તેને સરખું કરી દઈએ. હવે વચ્ચે હોલ બનાવવા માટે આંગળી પાણીવાળી કરી અને નીચેની બાજુથી સપોર્ટ રાખી અને ઉપરથી હોલ બનાવીએ. એકદમ સરસ આસાનીથી ફ્રેન્ડ્સ હોલ બની જશે. કેટલું મસ્ત વડું બન્યું છે. આ જ રીતે આપણે બધા વડાને તૈયાર કરી લઈએ. આ માપથી આપણા લગભગ 8 મેંદુવડા બનશે. હવે તેલ પ્રોપર ગરમ છે કે નહીં તે ચેક કરવા માટે લોટનો થોડો ભાગ ઉમેરી અને જો લોટ ધીરે ધીરે તળાઈને ઉપર આવે તો તેલ અત્યારે પ્રોપર ગરમ છે. તેલ ફ્રેન્ડ્સ વધારે પડતું ગરમ હશે ને તો ઉપરથી વડા તરત જ લાલ થઈ જશે અને અંદરથી થોડા કાચા લાગશે. હવે વડાને આપણે શાંતિથી તળવા મૂકવાના, કેમ કે વડા થોડા ભારે હોય છે તો મૂકતી વખતે તેલ ઉડે નહીં તેનું ધ્યાન રાખશું અને 1 ટાઈમ પર 2 થી 3 વડા મૂકીને જ આપણે તળીશું. હવે આપણે વડાને તરત મૂકીને હલાવવાના નહીં, ઉપરથી થોડું તેલ નાખતા જવાનું અને થોડા તળાય પછી તેને ફેરવવાના. જો આપણે તરત મૂકીને ફેરવશું ને ફ્રેન્ડ્સ તો ઘણીવાર તે તૂટી જાય છે. વડાને એકદમ મસ્ત ગોલ્ડન થાય ત્યાં સુધી તળવાના છે અને તમે જુઓ વડા કેટલા સરસ ફૂલી પણ ગયા છે અને ધીરે ધીરે ગોલ્ડન પણ થતા જાય છે. હવે આપણા વડા તળાઈ ગયા પછી તેને કાઢી લઈએ. જુઓ ફ્રેન્ડ્સ, બિલકુલ તેલ ભરાયા વગરના મસ્ત વડા તૈયાર થયા છે. હવે આપણી દાળ પણ પલળી ગઈ છે અને ફૂલીને તમે જુઓ ઓલમોસ્ટ ડબલ થઈ ગઈ છે. હવે આ દાળને આપણે મિક્સીના 1 બાઉલમાં લઈ લઈએ પાણી કાઢીને.
હવે 2-3 ચમચી જેટલું પાણી ઉમેરીએ અને આ દાળને આપણે અધકચરી ક્રશ કરી લઈએ. ફ્રેન્ડ્સ, અત્યારે આપણે ઇન્સ્ટન્ટ વડા બનાવીએ છીએ તો સાંભાર પણ ઇન્સ્ટન્ટ બને ને તેની માટે અત્યારે આપણે આ પ્રોસીજર કરીએ છીએ. અત્યારે આપણી દાળ અધકચરી સરસ ક્રશ થઈ ગઈ છે અને તેનું ટેક્સચર આવું રવા જેવું જ છે. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીએ છીએ. એકદમ સ્લો ફ્લેમે કુકર મૂક્યું છે. 2 ચમચી જેટલું તેલ એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, આજે હું તમને જે સાંભાર બતાવું છું ને એકદમ જલ્દી ને એકદમ ઇઝી બની જશે તેવો સાંભાર છે. હવે આપણું તેલ થોડું ગરમ થાય તો આપણે મોટી 1 ડુંગળી સમારીને રાખી છે અને તેના આવા મોટા મોટા જ ટુકડા કર્યા છે તે એડ કરીએ છીએ. ડુંગળીને આપણે થોડી સોફ્ટ કરીએ. હવે આપણી ડુંગળી થોડી સતડાઈ ગઈ છે. ત્યાર પછી 1/2 નાનું બટેટું છે એટલે કે 1 કપ જેટલા બટેટાના મોટા ટુકડા કર્યા છે તેને એડ કરીએ. આપણે પાણીમાં રાખ્યું હતું જેથી તે કાળું ના પડી જાય. ફ્રેન્ડ, સાંભારમાં તમે સરગવો, કોળું, તમે જે પણ ખાતા હોય તે બધી વસ્તુનો ઉપયોગ કરી શકો છો. આ 1 કટકો એટલે કે 1 કપ જેટલી દૂધી લીધી છે તેને પણ પાણીમાં રાખી હતી સમારીને. અને આ 1/2 નાનું રીંગણ છે તેને સમારીને રાખ્યું હતું. 1/2 ચમચી જેટલું મીઠું એડ કરીએ. 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ. 1/2 ચમચી જેટલું લાલ મરચું એડ કરું છું. અત્યારે એડ કરવાથી આનો કલર બહુ જ સરસ આવશે સાંભારનો. ને 2 ચમચી જેટલું પાણી એડ કરીએ જેથી મસાલા બળી ના જાય. હવે આ બધું આપણે મસાલા સાથે 2 મિનિટ સાતડીએ. હવે આ 1/4 જેટલું ટમેટું છે તે એડ કરું છું. હવે આપણે જે દાળ ક્રશ કરીને રાખી ને ફ્રેન્ડ્સ તે એડ કરીએ. ફ્રેન્ડ્સ, અત્યારે આપણે દાળ છે તે આવી રીતે ક્રશ કરીને કેમ નાખીએ? જો આપણે દાળ ક્રશ કરીને ના નાખીએ અને શાક છે તે બંનેની સાથે વિસલ કરીએ ને તો જ્યાં સુધી દાળ બફાશે ત્યાં સુધી શાક વધારે પડતું ગળી જશે એટલે કે મેશ થઈ જશે. તે શાક સરસ આખું રહે સાંભારમાં તેની માટે અત્યારે આપણે દાળને ક્રશ કરીને નાખીએ. નહીં તો પહેલાં આપણે દાળને બોઇલ કરીએ તો એક આપણી આખી પ્રોસીજર વધી જાય છે. હવે દાળને આપણે શાક અને મસાલા સાથે થોડી સાતડી લઈએ. હવે 1 કપ જેટલું પાણી લીધું છે તેને આપણે મિક્સરની જારમાં લઈએ છીએ. આ પાણીને આપણે એડ કરી દઈએ. બધું સરખું મિક્સ કરી દઈએ. બીજું 1/2 કપ જેટલું પાણી એડ કરું છું. હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરીએ અને 1 વિસલ થવા દઈએ. ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખી છે. હવે સાંભાર માટે આપણે 1 મસ્ત પેસ્ટ બનાવીએ જેના માટે 1/2 ચમચી જેટલું ટોપલાનું છીણ લીધું છે. 1/2 ચમચી સૂકા ધાણા લઈએ છીએ. 1 ચમચી ચણાની દાળ લઉં છું. 1 ટમેટું છે જેના મોટા ટુકડા કરી લીધા છે અને 2 ચમચી જેટલો સાંભાર મસાલો એડ કરું છું. ફ્રેન્ડ્સ, આ પેસ્ટ એકદમ ટેસ્ટી બને છે અને સાંભાર તમારો એકદમ સુપર બેસ્ટ બનશે ટેસ્ટમાં. હવે આને આપણે ક્રશ કરી લઈએ. હજી પેસ્ટ આપણી થોડી આખી છે તો 3 ચમચી જેટલું પાણી એડ કરી અને ક્રશ કરી લઈએ. હવે આપણી પેસ્ટ મસ્ત ક્રશ થઈને રેડી છે. આ 1 ચમચી આમલીને ગરમ પાણીમાં 15-20 મિનિટ માટે પલાળી લીધી હતી તેને આપણે ચોળી લઈએ. જો તમે સાંભારમાં આમલી નથી ખાતા ફ્રેન્ડ્સ તો તમારે લીંબુનો ઉપયોગ કરી શકાય છે, પણ સાંભારમાં હંમેશા આમલીનો ટેસ્ટ સરસ લાગે છે. હવે આમલીને આપણે ગાળી લઈએ. આપણે તેનું પાણી જ વાપરવાનું છે. હવે આપણે 1 તપેલીની અંદર 3 ચમચી જેટલું તેલ લઈએ છીએ. ગેસની ફ્લેમ અત્યારે આપણે એકદમ સ્લો રાખી છે. 1 ચમચી જેટલી રાઈ એડ કરીએ છીએ. 1/4 ચમચી મેથી દાણા. 1 ચમચી ચણાની દાળ. 1 ચમચી અડદની દાળ. 6-7 લીમડાના પાન. 2 સૂકા લાલ મરચા. 1/4 ચમચી હિંગ. વાવ ફ્રેન્ડ્સ, એકદમ સુપર ડિલિશિયસ સાંભારનો વઘાર રેડી છે. હવે આપણે તેની અંદર 1/2 વાટકી જેટલું પાણી એડ કરીએ છીએ અને જે પેસ્ટ બનાવી તે એડ કરી દઈએ. ફ્રેન્ડ્સ, પાણી એટલા માટે એડ કર્યું કે ડાયરેક્ટ તેલમાં જો પેસ્ટ નાખીએ ને તો ઘણીવાર બળી જાય છે. અત્યારે આપણે જેટલી બનાવી તેની 1/2 પેસ્ટ વાપરી છે. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીએ છીએ. 1 ચમચી ધાણા જીરું. હવે આ પેસ્ટને આપણે હલાવતા 1 મિનિટ સાંકળી લઈએ. ફ્રેન્ડ, સાંભારમાં પાણીનું પ્રમાણ વધારે રાખવાનું જેથી સાંભાર જેટલો ઉકળશે તેટલો તેનો ટેસ્ટ સરસ આવશે. હવે બાફેલું મિશ્રણ એડ કરીએ. હવે આપણે તેની અંદર 1 ગ્લાસ જેટલું પાણી પહેલા એડ કરીએ. બધું સરખું મિક્સ કરીએ.
હજુ આપણું મિશ્રણ ઘટ છે તો આપણે બીજું અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીએ છીએ. સાંભારની કન્સિસ્ટન્સી તમે તમારી રીતે ફ્રેન્ડ સેટ કરી શકો છો. અડધી ચમચી જેટલું મીઠું એડ કરું છું. હવે આને આપણે 5 મિનિટ માટે ઉકળવા દઈએ. હવે આપણે સાંભારમાં આમલીની ખટાશને બેલેન્સ કરવા 1 ચમચી જેટલો ગોળ એડ કરીએ છીએ. આ ઓપ્શનલ છે, તમને ભાવતો હોય તો નાખજો. અને આપણે જે આમલીવાળું પાણી બનાવ્યું તેને પણ હલાવીને એડ કરી દઈએ. હવે બધું આપણે 5 થી 7 મિનિટ માટે ઉકળવા દઈએ. હવે આપણો સાંભાર બનીને રેડી છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ છીએ.